हेलो एवरीवन, भारत माता की जय। वंदे मातरम, हरे कृष्ण, जय द्वारकाधीश, राधे राधे, ओम नमो नारायण। आज आप लोग गाइस करवा छे निवृत्ति नी अंदर नु दाखलो नंबर स्वाधीय नो केलामो छे छठो। आज आप लोग कशु निवृत्ति नी अंदर स्वाधीय नो दाखला नंबर 6। आई होप सो के बताय ड्रो कर लीधो हशे। रोहित मोहित अने विराट चार जेम त्रण जेम बेना प्रमाण में नफो नुकसान वेचता भागीदार छे। अहींया नफा नुकसान नु जूनू प्रमाण आपणे केटलो आप्युं छे, 4:3:2। तारीख 31/3/17 ना रोजनू तेमनी पेढ़ीनू पाकु सरवैयू आपणने नीचे मुजब आप्युं छे। हवे हुं वाँचु छुं अहींया के तारीख 1/4/2017 थी रोहित निवृत्त थाय छे। कोण जई रह्युं छे? रोहित। पहला जे भाई छे ई जई रह्या छे, बराबर? ओके, चलो सौथी पहेला आपणे लखो दाखलानी शरूआत क्यांथी करीए छीए? हमेशा मूड़ी लखीने अने रोकड़ अने बैंकनी बाकी लखीने। तो चलो मूड़ी खाते जमा बाजू लखो गाइस। सौथी पहेला मूड़ी खाते जमा बाजू लखो बाकी आगळ लाव्या। चलो मोहित ना केटला छे? 1,60,000। रोहित ना, मोहित ना 96,000 अने विराट ना 80,000 ना। ओके गाइस, आटलू બધાને લખાઈ ગયું। બીજું રોકડ અને બેંક ખાતાની બાકી શરૂ લખીએ છીએ ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ગાઈસ? 63,000 ના। ઓકે ગાઈસ, બધાને એવરીવન આવડું બધાને? ઓકે ચલો, હવે આપણે લોકો શું કરીએ કે ધીરે ધીરે શરતું વાંચતા જઈએ અને દાખલાને ગણતા જઈએ। જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી, તો જમીન મકાન આપ્યા છે કેટલાના? જુઓ તો 1,50,000ના આપ્યા છે। કિંમત કેટલી ગણવાની છે? 1,80,000। ઓકે એવરીવન, તો ચાલો લખીએ, પાકા સરવૈયામાં આવી જાઓ, જ્યાં આપ્યું હોય ત્યાં ને ત્યાં જ લખવાનું। ઓકે લખો, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન કેટલાની આપી છે? 1,50,000। કિંમત કેટલી ગણવાની છે? 1,80,000 ગણવાની છે, તો એનો મતલબ કે એની કિંમતમાં શું થયો? વધારો। કેટલાનો વધારો થયો? 30,000નો, એટલે 12 કાઢશું, 1,80,000। જમીન મકાનની કિંમત 30,000 વધે, ફાયદો કે નુકસાન? ફાયદો। ફાયદો છે, પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ લખો, પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ 30,000 રૂપિયા જમીન મકાન ખાતે ના। ઓકે ગાઈસ, સમજાણું બધાને? શ્યોર સમજાણું? ઓકે, એના પછી યંત્રની કિંમત 15,000થી ઘટાડવી। ડાયરેક્ટ કીધું કે યંત્રની કિંમત 15,000 ઘટાડી દો, તો યંત્ર આપ્યા છે કેટલાના? 90,000 લખો, પાકા સેવામાં મિલકત લેણા બાજુ યંત્ર 90,000 માઇનસ ઘટાડો કેટલો? 15,000, તો 12 કાઢો કેટલા આવે ગાઈસ? 75,000। યંત્રની કિંમત 15,000 રૂપિયા ઘટે તો આપણે શું થાય? હે, તો લખો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 15,000 રૂપિયા સામેના ખાતાનું નામ યંત્રો ખાતે। આવડું બધાને એવરીવન? થાય ને વ્યવસ્થિત? ઓકે, એના પછી ત્રીજો વાલો, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખી, તો દેવાદારો આપ્યા છે કેટલાના? જોવા જઈએ, 60,000, 60,000 10% કરો કેટલા થાય? 6,000। ઓકે, તો લખો, પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ જ્યાં આપ્યું હોય ત્યાં ને ત્યાં જ લખવાનું, દેવાદારો 60,000 માઇનસ ઘાલખાદ અનામત 10% કરો એટલે કેટલી થાય? 6,000, એટલે 12 કાઢો કેટલા? 54,000। આટલું સમજાણું? હવે સમજો ગાઈસ કે ઘાલખાદ અનામત આપણે રાખવાની કેટલી છે? ઘાલખાદ અનામત આપણે કેટલી રાખવાની છે? 6,000 રાખવાની છે, ક્લિયર? તમે કીધું, મેં લખ્યું 6,000। એ લોકોએ જાઓ જઈએ ઓલરેડી કંઈ રાખીને આપી છે, 4,000 રાખીને આપી, દેખાય છે? તો એ જે 4,000 રાખીને આપી છે એને માઇનસ કરી દઈએ, તો હજી આપણે કેટલી વધારે રાખવી પડે? હજી આપણે 2,000 વધારે રાખવી પડશે। ઓકે, તો 2,000 વધારે રાખીએ તો આપણને શું થાય? નુકસાન, અને નુકસાન છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો 2,000 રૂપિયા ઘાલખાદ અનામત ખાતે। સમજાણું ને કે 6,000 રાખવાની હતી, ઓલરેડી 4,000 તો રાખેલી જ છે, તો હજી વધારે 2,000 રાખવી પડી, અને 2,000નું આપણને શું થયું? નુકસાન, અને નુકસાન છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ, ક્લિયર બધાને આવડું ગાઈસ? ઓકે, એના પછી લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં, તો લેણદારો આપ્યા છે કેટલાના? મૂડી દેવા પછી જુઓ 64,000ના, લેણદારો પૈકી 5,000 ચૂકવો નહીં તો મનમે લડ્ડુ ફૂટા। ઓકે, મનમે લડ્ડુ ફૂટારો લખો, મૂડી દેવા બાજુ લેણદારો કેટલા? 64,000,
5000 चुकवा न पड़े एटले आपणे शुं थई गयो, अहींया लखीए घटाड़ो केटलानो 5000 नो, 12 काढो केटला गाइस 59000। लेणदारोए 5000 न चूको एटले आपणे शुं थई गईस फायदो, अने फायदो छे पुनः मूल्यांकन खाते जमा बाजू 5000 रुपया सामेना खातानुं नाम तो के लेणदारो खाते जय द्वारिकाधीश, मागो 20 आपे 30, नाम छे एनुं द्वारकाधीश। क्लियर एवरीवन? आईडू बधाने श्योर बद्दस आगळ पेढ़ी पागड़ी मूल्य 180 करवामां आव्युं। गाइस याद आवे के पागड़ी टॉपिक आवे एटले सौथी पहेली वर्किंग नोट कई होवी जोईए? लाभनुं प्रमाण। तो लाभनुं प्रमाण करता पहेला एक वखत जोई लीजिए दाखलामां नवुं प्रमाण क्यां आव्युं छे। हाँ जो एना पछीना हवालामां ज कहे छे के मोहित अने विराटनुं नवुं प्रमाण केटलुं छे 2:1, अने रोहित मोहित विराटनुं जूनुं प्रमाण केटलुं छे 4:3:2। एटले जूनुं प्रमाण आव्युं, नवुं प्रमाण आव्युं, तो लाभ मळी जाय के न मळी जाय? लखो वर्किंग नोट नंबर 1। लाभनुं प्रमाण त्रणेय भागीदार छे रोहित मोहित अने विराट, रोहित मोहित अने विराट। तमने अहीं जूनुं प्रमाण आप्युं छे केटलुं छे 4:3:2, એમાં રોહિત ભાઈ વયા ગયા એટલે 4 × 3 = 7 + 2 9 9 9 નવું પ્રમાણ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે 2:1। મોહિત અને વિરાટનું કહેવાય ને 3, ઇમોશનલ થઈ જઈને આગળ ન ઠોકી દેતા રોહિતમાં, બરાબર છે? રોહિત તો વયો જાય છે, બાકી કોણ રહેશે? મોહિત ને વિરાટ 2:1, એટલે 2 ના છેદમાં 3। લાભનું સૂત્ર આવડે છે કે મને એકને જ આવડે છે? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ। ઓકે ગાઈસ, તો જુઓ જઈએ, વાત કરીએ મોહિતો, રોહિતો વયો ગયો, બીજો કોણ? મોહિત। મોહિતનો નવો ભાગ કેટલો છે? 2 ના છેદમાં 3। જૂનો ભાગ કેટલો છે? 3 ના છેદમાં 9। હવે જુઓ અહીંયા 9 છે છેદમાં, અહીંયા કેટલા છે? 3, તો આના છેદમાં પણ 3 કરવા માટે ને 9 કરવા માટે ને 3 થી ગુણવા પડે, 3 × 3 9 થાય। જો નીચે 3 થી ગુણો તો ઉપર પણ 3 થી ગુણવું પડે ગાઈસ। ઓકે તો કરો જઈએ, 3 2 6 3 3 9, આ 3 ના છેદના 9 એમનેમ રાખીએ, તો 9 લસા લઈએ 6 − 3 = 3 ના છેદમાં 9। ક્લિયર? પછી બીજું કોણ આવ્યું? વિરાટ। વિરાટનો નવો ભાગ કેટલો છે? 1 ના છેદમાં 3। જૂનો કેટલો છે? 2 ના છેદમાં 9। આને પણ ઉપરની જેમ જ કરશું, ઉપર નીચે કેના વડે ગુણશું? 3 3 વડે, તો 3 × 3 3 3 9 2 ના છેદમાં 9 એમનેમ રાખી દઈએ, એટલે બીજા કેટલા? 1 ના છેદમાં 9। ક્લિયર? ક્યાં? અરે અહીંયા અહીંયા ઓકે અહીંયા, એટલે બીજા કેટલા? 1 ના છેદમાં 9। તો આમ જોવા જાઓ તો લાભનું પ્રમાણ, લાભનું પ્રમાણ મોહિત અને વિરાટનું કેટલું આવ્યું? 3:1। જય દ્વારિકાધીશ, માંગો 20 આપે 30, નામ એનું દ્વારકાધીશ। ચલો આ પહેલું કામ પૂરું કહીશ। હવે પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું છે? 1,80,000। તો વર્કિંગ નોટ નંબર 2 શું કરશું? કોણ નિવૃત્ત થાય છે? રોહિત। તો લખો રોહિતના ભાગની પાઘડી। ઓકે ગાઈસ, તો કુલ પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 1,80,000। રોહિતનો ભાગ કેટલો છે? જૂનો ભાગ જોવાનો, 4 ના છેદમાં 9 કેટલા થાય છે? 80,000 રૂપિયા। નાવ ક્લિયર બધાને? પછી મેં તમને શીખવાડ્યું હતું શું? નિવૃત્ત થઈને શું કરી દેવાનું? જમા। તો નિવૃત્ત થઈને જમા કરો, નિવૃત્ત કોણ થાય છે? રોહિત। તો લખો તે રોહિતના મૂડી ખાતે જમા કેટલા? 80,000। 80,000 બાકી કોણ રહી ગયું? મોહિત ને વિરાટ। તો લખો મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર,
क्या प्रमाण में लाभ नु प्रमाण क्यों छे त्रण जेम एक ले के लाथिया 60,000 एंड 20,000 जय द्वारकाधीश आवड़ू बताने गाइस श्योर आवड़ू ओके तो चलो हम तो तुमने समझाई गयू ना કે મોહિત નું સામે નું ખાતું રોહિત, વિરાટ નું સામે નું ખાતું રોહિત, અને રોહિત ના સામે ના ખાતા બે થશે, મોહિત ને વિરાટ. એટલે મોહિત ના મૂડી ખાતે ઉધાર 60, વિરાટ ના મૂડી ખાતે ઉધાર 20, અને રોહિત ના મૂડી ખાતે જમા 80. તો ચાલ અહીંયા લખીએ, મોહિત ના મૂડી ખાતે ઉધાર કેટલા 60, વિરાટ ના મૂડી ખાતે ઉધાર કેટલા 20. સામે ના ખાતા નું નામ કોણ છે? રોહિત ના મૂડી ખાતે. અને રોહિતના મૂડી ખાતે જમા 80, પણ એમાં બેયના નામ લખવા પડશે ને, 60,000 અને 20,000. 60,000 કોના છે? મોહિતના. અને 20,000 કોના છે? વિરાટના. સમજાણું હવે? ખતવણીમાં બહુ ધ્યાન રાખજો ગાઈઝ, એ ભૂલ પડે નહીં. ઓકે, આવડું હોય બધાને? શ્યોર આવડું? ઓકે, આ મહત્વનો ટોપિક હોય. ચલો નવું પ્રમાણ થઈ ગયું. જો અહીંયા દાખલામાં કહે છે કે રોહિતને 20,000 તરત જ ચૂકવાને, બાકીની રકમ કેવી રાખવી? લોન તરીકે. તો બાકીની લોન તરીકે રાખશું, પહેલાં રોહિતને 20,000 રોકડા ચૂકવી દઈએ, એટલે ધંધામાંથી રોકડ જાય, જાય તો જમા. તો રોકડ ખાતે જમા બાજુ લખો ગાઈસ 20,000 રૂપિયા, રોકડ અને બેંક ખાતે જમા બાજુ લખો 20,000. સામેના ખાતાનું નામ કોને આપ્યા છે? રોહિતને. તો અહીંયા લખશું રોહિતના મૂડી ખાતે. અહીંયા જમા, તો રોહિતના મૂડી ખાતે શું કરશું ગાઈસ? ઉધાર. તો લખો રોહિતના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 20,000. સામેના ખાતાનું નામ કયું છે? રોકડ અથવા બેંક ખાતે. નાવ ક્લિયર? ક્લિયર બધાને? એવરીવન આવડું? શ્યોર? ધેટ્સ ગ્રેટ. એના પછી ચલો એ હવાલો થઈ ગયો. હવે શું કરશું? તો કે હવે ઓલમોસ્ટ દાખલો પૂરો થઈ ગયો છે, તો હવે આપણે શું કરવાનું? તો કે બાકીની જે સ્લી વસ્તુ રહી છે, જે જ્યાં આવે છે ત્યાં આપણે વ્યવસ્થિત એને મૂકવાની થાય છે. સૌથી પહેલાં આપણે મૂડી ખાતા તો લખી નાખ્યા, પછી અનામત ભંડોળ શું કરશું? ભાગીદારો વચ્ચે વેચી દેશું. તો લખો ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ અનામત ભંડોળ ખાતે. કઈ વાંધો નહીં, અનામત ભંડોળ ખાતે. અનામત ભંડોળ ખાતે કેટલા છે? 45,000. વેઇટ, જો હવે અનામત ભંડોળ કેટલા રૂપિયા છે આપણી પાસે? 45,000 છે. તો 45,000 ને ક્યાં પ્રમાણમાં વેચશું? 4:2. ઓકે, વેચો જઈએ 4:3:2. 20,000, 15,000, 10,000. ના ઓકે ગાઈસ? એના પછી છોડ્યું બાકી કામદાર વળતર અનામત, એ પણ શું કરી દેવું પડશે? વેચી દેવું પડશે. ચલો વેચો કામદાર વળતર અનામત કેટલા રૂપિયા છે? 13,500 છે. વેચો જઈએ 4:3:2. 6,000, 4,500 એન્ડ 3,000. આવડું બધાને એવરીવન? ચલો એના પછી ભાગીદારની લોન. તો જો રોહિતની લોન છે દેખાય, અને રોહિત તો નિવૃત્ત થઈ છે, તો નિવૃત્ત થતા ભાગીદારના કોઈ પણ હિસાબ હોય એના મૂડી ખાતે આપણે જમા કરી દઈએ. રોહિતની લોન રોહિત ખાતે શું કરી દેવાની? જમા. રોહિતના મૂડી ખાતે શું કરી દેવાની? જમા. બાકી કોણ રહ્યું? મોહિત. તો મોહિતની લોન જ્યાં હતી ત્યાં, ક્યાં હતી? મૂડી દેવા બાજુ. લખી નાખો મૂડી દેવા બાજુ મોહિતની લોન કેટલા રૂપિયા છે? ચાલો થઈ ગયું. જય દ્વારકાધીશ. હવે શું બાકી રહ્યું? લેણદારો લખાઈ ગયું. જૂની પાઘડી 36,000 ક્યાં લખશું? ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ પાઘડી ખાતે. કયા પ્રમાણમાં?
चार जेम त्रण जेम बे मा करो जी छत्रीस हजार ने साचू करजो सोल हजार बार हजार एंड आठ हजार बाकी लागे भागे लोही नहीं धार अपनी पर नाम नहीं चलो एना पछी जमीन मकान थई गयु यंत्र थई गयु स्टॉक स्टॉक जे आई पछी त्याने त्याज लखी नाखो स्टॉक केलो छे 85,000 चलो एना पछी जाहेरात झुंबेश खर्च शू कहवाई अवास्तविक मिलकत क्या लखाई भागीदार मूड़ी खाते उधार बाजू लखो जाहेरात झुंबेश खर्च क्या प्रमाण में चार जेम त्रण जेम बे में करो जी केटलो छे तो क्या प्रमाण में केटला आवे छे 2,000 1,500 1,000 क्लियर क्लियर है बताने बाकी बधु पूरु हालो बंद करिए शू पुनः मूल्यांकन खातु कोनो टोटल वधारे छे जमा बाजू ने करो जी अहीं पर 35,000 बैचा केटला 18,000 आजे 18,000 बचे ने शू कहेवाय नफो कोने कोने देवानो रोहित मोहित विराट क्या प्रमाण में चार जेम त्रण जेम बे ई छे ने चार जेम त्रण जेम बे केटलू थई छे 8,000 6,000 4,000 क्लियर एटलू गाइस त्यां उधार तो मूड़ी खाते आठ हजार छ हजार चार हजार क्लियर सौ पेला को हिसाब करशो रोहित ना के छो जी 2,84,000 चलो भाई नेशनल एंथम आवे उभा थई जाजो बधाई चलो उभा थई जाओ बधाई भाई नेशनल एंथम चलो ओके भारत माता की जय ओके 2,84,000 मध्ये माइनस करो जी 2,00,000 श्योर ने आ क्या लई जासू रोहित नी लोन खाते याद आवे ने के जे निवृत्त थाय एने क्या लखवानू रोहित नी लोन खाते अने आ रोहित नी लोन क्या लखशू पाका सर्वे मां मूड़ी देवा बाजू व्यवस्थित सरवाळो करो ने बधाई वड़ी के खलवाड़ी नो देता हूँ 2,46,000 चलो एना पछी मोहित नो करो करो टोटल फटाफटी केला 1,00,000 बधु माइनस करो કેટલા 48,000 ચલો વિરાટનો 97,000 એ 97,000 અહીંયા મૂકો 69 કેટલા
હોય જ નહીં ને. શ્યોર સાચું કર્યું ને બધા અહીંયા? ચલો લખો મૂડી 48,000 ને 68,000 મૂડી પાકાશ્રમમાં મૂડી દેવા બાજુ મૂડી કોની કોની? તો કે મોહિત અને વિરાટ. ચલો મોહિતની કેટલી છે? 48,000. વિરાટની 68,000. આટલું ક્લિયર થયું? ચાલો બંધ કરો. રોકડ અથવા બેંક ખાતું 63,000. 63,000 બૈચા કેટલા? 43,000. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. ક્લિયર? રોકડ અને બેંક ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. આપણી મિલકત છે એટલે રોકડ અથવા બેંક ખાતું કેટલા? 43,000. ના ઓકે. ચલો કરો છીએ ટોટલ 4,00,000. બંને બાજુનું ટોટલ રેડી થઈ જાય છે? શ્યોર. જો બંને બાજુનો ટોટલ રેડી થાય તો દાખલો સાચો, અધરવાઇઝ દાખલો આપણો ખોટો. આવડો બધાને એવરીવન? શ્યોર આવડું? શ્યોર. ઓકે, તો આજનું ટોટલ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.